લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પાર્ટીઓ કરીને કરતા હોય છે, ત્યારે પોરબંદરના શિલ્પાબેન કક્કડ નામના એક મહિલાએ સનાતન ધર્મ અંગે જાગૃતિ આવે તે માટે દિવ્ય સત્સંગનું આયોજન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. મારું નામ છે શિલ્પા. અમે લોકો 5 મિનિટની સામે દ્વારિકા એવન્યુમાં રહીએ છીએ અને આજે મારો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે અમે લોકો એક સરસ મજાનો સત્સંગનું આયોજન કર્યું છે. જનરલી અત્યારના ટ્રેન્ડ પ્રમાણે બધા જન્મદિવસની ઉજવણી હોટલોમાં કેક કાપીને કરે છે, પણ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ અમે લોકો એક સરસ મજાના સત્સંગનું આયોજન કર્યું છે કે જેથી કરીને આપણે પણ ભગવાનનું નામ લઈએ અને બધા પણ ભગવાનનું નામ લે અને સમાજની અંદર જે આધ્યાત્મિકતા આજકાલ ઓછી થઈ ગઈ છે એ પબ્લિકની અંદર આધ્યાત્મિકતા તેમજ ભગવાનની ઉપર દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ એ પાછો જાગૃત થાય અને આપણું જીવન સાર્થક બને અને ભગવાનના આશીર્વાદથી આપણે આટલા આપણા નવા જીવનની શરૂઆત કરીએ. જય જલારામ, જય શ્રી રામ. અત્રે મારી સાથે અહીંયા સત્સંગમાં સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી એવા શીલાબેન માખેજા તેમજ પ્રફુલાબેન દાખાણી એવા શહેરના મહાન હસ્તી પણ હાજર છે અને સત્સંગમાં એ લોકોએ સમાજને એક સરસ ચીલો પૂરો પાડ્યો છે કે સત્સંગ કરી અને આપણે કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરીએ. જય જલારામ.